કેવું છે? મજા છે ને? ગઈકાલ આપણે આના આગળના પીરિયડમાં આપણે એવું જોયેલું કે ભાઈ સંખ્યા, સંખ્યાની સરખામણી અને સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા તમે કેવી રીતે બનાવી શકો છો, તો એના વિશે આપણે આગળ જોઈએ. આજે આપણે પ્રયત્ન કરો એની અંદર પ્રશ્ન બે છે, તેના વિશે વાત કરીએ. પ્રયત્ન પણ એનો પ્રશ્ન બે છે. આપેલ અંકમાંથી એક અંકનું બે વખત પુનરાવર્તન, કોઈ પણ એક અંકનું તમારે બે વખત પુનરાવર્તન કરીને સૌથી મોટી સંખ્યા તમારે બનાવવાની છે અને સૌથી નાની સંખ્યા. એક જ અંકનું બે વખત પુનરાવર્તન કરીને સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે. તો આપણને એમ થાય કે આ કયા અંકનું પુનરાવર્તન કરવું તે અગત્યનું છે, કયા અંકનું તમારે બે વખત પુનરાવર્તન કરવું. તો જોઈએ, પહેલી સંખ્યા છે આપણે 3, 8 અને 7, આ 3 અંક છે. તો આપણે સૌથી મોટી સંખ્યા બનાવવાની છે ને, તો પહેલા સૌથી મોટી સંખ્યાની વાત કરીએ. બેટા ધ્યાન રાખવાનું, સૌથી મોટી સંખ્યા બનાવીએ ને ત્યારે આ 3 અંકની અંદર સૌથી મોટો અંક કયો છે? તો કે 8. 8 તમારે બે વખત લેવાનો છે. જેમ કે 8, 8, પછી આવશે 7 અને પછી આવશે 3. જોયું, 8873 સૌથી મોટી સંખ્યા થઈ. એવી રીતે સૌથી નાની સંખ્યા શોધવી હોય તો શું, તો સૌથી નાનો અંક કયો છે એ પ્રમાણે બે વખત લખવાનો. તો સૌથી નાનો અંક કયો છે? 3. 3 બે વખત લખો, 3, 3. એનાથી નાનું મોટું કોણ છે? 7 અને પછી 8. આથી 3378 સૌથી નાની સંખ્યા. કેવું સરળ છે, કેવું ઈઝી છે. એક ઝીરો વાળી સંખ્યા પણ આપણે લઈ લઈએ, 9, 0, 5. આમાં તો સૌથી પહેલા તમે સૌથી મોટી સંખ્યામાં તો કોઈ તકલીફ નહીં પડે તમને. સૌથી મોટી સંખ્યા આપણે જોઈએ તો સૌથી મોટો અંક કયો છે? 9. તો 9 નું બે વખત પુનરાવર્તન કરવાનું. થઈ ગયું, ઓકે. 4 અંકની બનાવવાની છે આપણે, બરોબર છે? થઈ ગયું, ઓકે. પછી કયો મોટો અંક છે? 5. અને છેલ્લે કોણ છે? 0. સૌથી મોટી સંખ્યા બની ગઈ આપણી. હવે નાની સંખ્યામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, 0 હોય ત્યારે, બરોબર છે? 0 ન હોય ત્યારે તો તમને આવડે છે કે સૌથી નાનો અંક કયો છે એ બે વખત લખવાનો. પણ 0 હોય ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, કે 0 હોય ત્યારે 0 પછી કયો નાનો અંક આવે છે? 5. 0 પછી કયો નાનો અંક આવે છે? 5. તો 5 પહેલા લખવાનો, બરાબર છે? પછી 0 લખી દેવાનું. તમે એમ કીધું કે પુનરાવર્તન કોનું કરવું, તો 0 હોય તો 0 નું જ તમારે બે વખત પુનરાવર્તન કરવું. 5, 0, 0, 9 આ તમારી થઈ સૌથી નાની સંખ્યા. ખ્યાલ આવી ગયો તમને? 5, 0, 0, 9 તમારી સૌથી નાની સંખ્યા, કે 0 નવ નાનો છે એટલે 0 તમારે બે વખત પુનરાવર્તન કરવાનું. અને સૌથી મોટી સંખ્યામાં સૌથી મોટો અંક હોય એનું બે વખત પુનરાવર્તન કરવાનું, અને 0 હોય તો 0 ની વચ્ચે લખીને બે વખત પુનરાવર્તન કરવાનું. ખ્યાલ આવી ગયો? એના પછી છે ત્રીજી પ્રવૃત્તિ. એના પછી ત્રીજી પ્રવૃત્તિ છે, જો પહેલું છે 7, દરેક વખતે 7 એકમના સ્થાને હોય, 7 એકમના સ્થાને હોય તેવી સંખ્યા પણ કોઈ પણ, હા કોઈ પણ સંખ્યા સૌથી મોટી અને નાની. પહેલા આપણે સૌથી મોટી સંખ્યા લખીએ, 7 એકમના સ્થાને હોય તો પહેલા 7 લખી નાખો. 4 અંકની સંખ્યા લખવાની, કેટલા અંકની? 4 અંકની. તો પહેલા આપણે 7 લખી નાખો, લખી નાખ્યા, ઓકે. પછી એનાથી મોટું કોણ છે? ઓકે. એનાથી નાનું કોણ છે? આપણે મોટી સંખ્યા લખવાની છે ને, ઓકે. તો 7 એકમના સ્થાને લખ્યું. હવે 1 થી 10 ની અંદર, 1 થી 9 ની અંદર સૌથી મોટું કોણ? તો કે 9. પછી 8. જો એક અંકનું વારંવાર પુનરાવર્તન કરવાનું નથી, એક અંકનું વારંવાર પુનરાવર્તન કરવાનું નથી. તમે એમ કે સર અહીંયા હું 7 લખી દઉં તો એ મોટી જ થાય ને? પણ નહીં, આપણે 7 નું ફરી વખત પુનરાવર્તન કરવાનું નથી. તો અહીંયા કઈ આવશે બેટા?
छ, કારણ કે આઠ પણ ન આવી શકે, નવ પણ ન આવી શકે, તો કઈ આવશે? છ. એવી રીતે સૌથી નાની સંખ્યા, તો ફરી પાછું એકમના સ્થાનમાં આ એકમ છે, આ દશક, આ સો અને આ હજાર, ચાર અંક થઈ ગયા. હવે એકમના સ્થાનમાં તમે એક લખી નાખો. ઓકે, ચલો એકમના સ્થાનમાં આપણે સૌથી નાની સંખ્યા છે તો નાની સંખ્યામાં સૌથી પહેલા કોણ લખવો? એક, પછી જીરો. સૌથી નાની સંખ્યા છે એટલે પહેલા આપણે એકમના સ્થાનમાં એક લખ્યા, પછી શું લખ્યા? જીરો લખ્યા. હવે હવે તો હવે એક અને જીરો પછી સૌથી મોટી કોણ આવે? તો કે બે. આ તમારી થઈ ગઈ સૌથી નાની સંખ્યા. ફરી એક વાર જોઈએ. બીજું, ચાર દશકના સ્થાનમાં હોય, બરોબર છે, એટલે આ એકમ, સોરી, હજાર, સો, દશક અને એકમ, એમાં ચાર ક્યાં હોવા જોઈએ? દશકના સ્થાનમાં. તો અહીંયા ચાર લખી નાખો બંને જગ્યાએ. આપણે મોટી સંખ્યા લેવાની છે. કેવી લેવાની છે? મોટી, બરોબર છે. કેવી સંખ્યા લેવાની? મોટી. તો હવે અહીંયા શું આવશે સૌથી પહેલા? તો એક થી નવ ની અંદર સૌથી મોટો અંક કયો છે? નવ. તો નવ આવશે. હવે નવ બીજી વાર લેવાનું નહીં, કેમ કે આપણે પુનરાવર્તન કરવાનું નથી. તો અહીંયા આવશે આઠ, બરાબર છે. હવે આવશે ચાર. હવે આઠ અને નવ તો આવી ગયા, એના પછી ની સંખ્યા કઈ આવશે? સાત. સરસ. તો 9847 તમારી સૌથી મોટી સંખ્યા હશે. હવે ચાર, બરાબર છે, ચાર. તો અમને પહેલા આપણે જોઈએ કે સૌથી પહેલા કઈ સંખ્યા લખવાની નાની છે, એટલે એક, પછી જીરો, અને પછી પછી એક જીરો પછી શું આવે? બે. તો 1042 તમારી સૌથી નાની સંખ્યા થશે. 1042 તમારી કેવી થશે? સૌથી નાની સંખ્યા. તો આ રીતે તમારે પ્રશ્ન બે અને પ્રશ્ન ત્રણ તમારે લખવાનો છે. પ્રશ્ન બે અને પ્રશ્ન ત્રણ તમારે આ રીતે લખવાનો છે. ખ્યાલ આવી ગયો? ઓકે, ખૂબ ખૂબ આભાર તમારો. નમસ્કાર.